નમસ્કાર સીધો સંવાદમાં આપનું સ્વાગત મહત્વની વાત એ છે કે જ્યારે આ વખતે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સો ટકા વરસાદ અત્યારે જ પડી ચૂક્યો છે હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કચ્છની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે એમ કહેતા હોય છે કે સૂકો પ્રદેશ છે પરંતુ આ વખતે કચ્છમાં અત્યાર સુધીમાં એકસો છપ્પન ટકા વરસાદ પડી ચૂક્યો છે ખૂબ જ સારા પણ કહેવાય ખૂબ જ રાહતના સમાચાર પણ કહેવાય જે પ્રમાણે નદી નાળા ડેમ છલકાયા છે એને લઈને ખેડૂતોમાં ખુશી પણ છે તો બીજી બાજુ ગમ એ છે કે ઘણો એવો પાક છે જે વધારે વરસાદને લઈને ક્યાંક બળી ગયો છે ત્યારે જીડીપી ઉપર તેની કેવી અસર પડશે તેની પણ આપણે વાત કરવી છે તો આપણે શીર્ષક છે તે છે સો ટકા વરસાદ ખેડૂતોને કેટલો ફાયદો અને આજ વિષય પર આપણે ચર્ચા કરવી છે અશ્વિન બેન્કર સાહેબ નેતા ભારતીય જનતા પાર્ટી અત્યારે આપણી સાથે છે અશ્વિનભાઈ એક સીધો જ સવાલ એ છે કે આ વખતે જો વાત કરીએ ને તો સરકાર માટે ક્યાંય આ રાહતરૂપી સમાચાર ચોક્કસથી કહી શકાય કારણ કે જો બધા ખુશ રહે બધાની આર્થિક રીતે સમૃદ્ધિ વધે તો ક્યાંક સરકારને તેનો ફાયદો થાય કઈ રીતે જુઓ છો કારણ કે કુદરત તો મહેરબાન થઈ છે શ્રીકાર વરસાદ થયો છે અને શ્રીકાર વરસાદ ગુજરાતની ધરતી પર થાય એ ગુજરાતના પાવન પવિત્ર લોકોના ભારી છે હું એમ કહીશ કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબજી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા અને આજે પણ વડાપ્રધાન છે ગુજરાતે દુષ્કાળના દિવસે જોયા નથી આજે ઘણા આપણા વડીલો એમ કહે કે દુકાળ કરતાં લીલો દુકાળ સારો એટલે આજે કદાચ લીલો દુકાળ પડવાની શક્યતાઓ છે પરંતુ દોઢસો ટકા જે વરસાદ વરસ્યો છે કચ્છમાં અને બાકીના બધા ઝોનમાં લગભગ સો ટકા વરસાદ છે એમાં અમુક તાલુકાઓમાં જ્યાં ગોરાળુ ને કાળી જમીન છે એ પાકને નુકસાન થવાની સંભાવના છે બાકી જગ્યાએ જે પાક ડાંગર છે કે કેળ છે વગેરે તો આ પાક આ વરસાદ લાભકારક થશે પણ ઓવરઓલ જોઈએ તો પાણીના તળ ઉપર આવશે ચેકડેમ ભરાઈ ગયા છે પશુધનને પીવાનું પાણી મળશે અને બીજી ત્રીજી ચોથી સિઝન કારણ કે હવે તો આપણે ચાર ચાર સિઝનથી કામ કરતા હોઈએ છીએ એમાં લાભ થવાનો છે એટલે ગુજરાતનો ખેડૂત આનંદિત છે અને તમામ રીતે ક્યાંક કોઈ તાલુકામાં જે જગ્યાએ વોટર લોગિંગના પ્રશ્નો હશે ત્યાં જ પાક નબળો થાય તેના માટે પણ પાક વીમોને સરકાર ખેડૂતોની પડખે છે બિલકુલ સરકાર ખેડૂતોની પડખે છે ભાજપના નેતા કહી રહ્યા છે જો આંકડાની વાત કરવામાં આવે તો કેટલાક આંકડા સૌરાષ્ટ્રની વાત કરીએ નેવ્યાસી ટકા વરસાદ પડી ચૂક્યો છે અગિયાર ટકાની ઘટ છે પણ અત્યારે પણ જે પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે તો આ ઘટ પણ પૂરાઈ જશે અને સો ટકા જે વરસાદ આપણે કહીએ છીએ સૌરાષ્ટ્ર બતાવી શકે છે ઉત્તર ગુજરાતમાં સો ટકા વરસાદ પડી ચૂક્યો છે આ વખતે જો જૂન જુલાઈની વાત કરવામાં આવે તો લગભગ નહિવત વરસાદ હતો ધરોઈ ડેમમાં પણ એટલું પાણી નહોતું પરંતુ છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણે રાજસ્થાનમાં વરસાદ પડ્યો છે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં વરસાદ પડ્યો છે સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે અને એ બાબતે એ જે ઘટ છે તે પૂરાઈ ગઈ છે ઉત્તર ગુજરાતમાં સો ટકા વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાત તો કેરનો સો ટકા સિદ્ધિ હાંસલ કરી લીધી છે મધ્ય ગુજરાત છે તેની વાત કરીએ તો તે બ્યાસી ટકાએ પહોંચ્યો છે અને કચ્છની વાત કરીએ તો એકસોને છપ્પન ટકા આખું જે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સાર્વત્રિક વરસાદ આપણે કહી શકાય શ્રીકાર વર્ષા છે તે આપણને આ વખતે જોવા મળી છે પણ સાથે કેટલાક પ્રશ્નો એવા પણ આવ્યા છે કે આ વખતે જે વરસાદ ક્યાંક વધારે માત્રામાં પડ્યો છે અને તેને કારણે જે તૈયાર થયેલો પાક હોય અથવા તો તૈયાર થવાનો હોય તે ક્યાંક ફેલ ગયો છે ક્યાંક બળી ગયો છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મગફળીને સૌથી વધારે તેની અસર થઈ છે તે પણ આપણે કારણ કે મોટાભાગના કિસ્સામાં તો એવું પણ થયું છે કે આખી આખી જમીન ધોવાઈ ગઈ છે એટલે પાક છે તે પણ તણાઈ ગયો છે એ માટે સરકારે શું વ્યવસ્થા કરી છે એ ખેડૂતો માટે સરકાર શું ધ્યાન રાખશે સરકાર આવી જ્યારે સમસ્યા થતી હોય ત્યારે સર્વે કરાવતી હોય છે અને તાલુકા દીઠ આનો અલગ અલગ સર્વે થતો હોય છે કારણ કે અલગ અલગ તાલુકાની અલગ અલગ સમસ્યા હોય છે જિલ્લામાં પણ તાલુકો કોઈ તાલુકામાં જમીનના પ્રકાર પ્રમાણે પાકને નુકસાન થવાની સંભાવના હોય છે એટલે મેં કહ્યું એમ કાળી ગોરાળું જમીન હશે તો ત્યાં વોટર લોગિંગના પ્રશ્નો વોટર ભરાવાના પ્રશ્નો છે પણ રેતાળ જગ્યા છે બનાસકાંઠા છે પાટણ છે કચ્છ છે અને બાકીના જે રેતાળ રેતીવાળી જગ્યા છે એમાં પાણી એબ્સો થતું હોય છે અને એટલા માટે તાલુકાશ એનો સર્વે થતો હોય છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ દેખાય છે તેમાં તમામ રીતે લાભકારક પરિસ્થિતિ દેખાય છે કદાચ હવે તો એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે ખેડૂતો પણ સુગ્ન ખેડૂતો માંડવી વાવે છે અને કપાસ પણ વાવે છે પણ સાથે સાથે હવે એરંડા પણ કરે છે એટલે એમને ખ્યાલ છે કે એરંડાથી પણ આપણે કદાચ શ્રીકાર વરસાદ હોય તો બચી જઈશું એટલે એ રીતે એક સમ્યક એક સારું ખેતીનું વાવેતર થતું હોય છે અને એમ કહીશ કે કદાચ બગડે તેમ છતાં પણ હવે તો એવી આપણે જરૂરી આપણી આપણે વ્યવસ્થા ઊભી કરી છે કે માંડવી કદાચ બગડે તો એમાંથી પણ ખોળ બનતો હોય છે અને મોટા પાયે એક્સપોર્ટ થાય છે એટલા માટે મને એવું બેસે છે આ સિઝન નહીં તો આવતી સિઝનમાં પણ એનો લાભ થવાનો છે એટલે ખેડૂત ખૂબ ખુશ છે સરકાર ચોક્કસથી જ્યારે આવા આંકડા મળતા હોય છે ત્યારે સર્વે કરાવી એમને સહાય પૂરી પાડે છે અને વીમા કવચ પણ પૂરું પાડે છે બિલકુલ સરકાર વીમા કવચ પણ પૂરું પાડે છે આગળ આપણે ચર્ચા કરવી છે અભિષેક ઉપાધ્યાય નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે અભિષેક ભાઈ આપનું સ્વાગત છે એક સવાલ અહીંયા એ થાય કે આ ચોક્કસથી આ વખતે વરસાદ સારો પડ્યો છે મોટા ભાગના વિસ્તારમાં સો ટકા કવર પણ થયો છે પણ એવા પણ દ્રશ્યો આપણી સામે આવ્યા છે કે જ્યાં બે બે ચાર ચાર દિવસ સુધી પાણી ઓસર્યા નથી એવા પણ ખેતરો આપણે જોયા છે કે જે આપણને ખબર ના પડે કે આ કોઈ ખેતર છે કે પછી તળાવ છે શું કહેશો તંત્રની કેટલી સફળતા કે નિષ્ફળતા ચોક્કસ દ્રષ્ટિએ જે રીતે તંત્ર વાત કરે છે એ પોતાના દાવા સદંતર પોકળ સાબિત થયા છે ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન થયું છે કેટલાક જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિઓ પણ ઉત્પન્ન થઈ છે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ થઈ છે કેટલાક જિલ્લાઓમાં તે ચોક્કસ દ્રષ્ટિએ સ્પષ્ટ દેખાય છે

એને જે પણ કામ કરવું હોય ખેડૂત કરી ના શકે એક વરસાદ પડ્યા પછી કરતા હોય છે વાવણી ની પણ અલગ અલગ પ્રક્રિયા છે તો એ જેને બ્રેક મારી છે વાવણી કરી શક્યા નથી અને જેને વાવણી કરી છે પાણી લઈને પીયા લઈને તો એને ફરી દવા કરવી છે ખાતર કરવું છે યુરિયા કરવો છે પણ વરસાદ સતત જે વરસે છે થતી નથી એના કારણે ખેડૂત કરી શકતો નથી અને સરકાર એક બાજુ જીએસટી લગાવે છે સરકાર એક બાજુ દવાઓને મોગી કરે છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર યુરિયા મળતું નથી

છે કે હા સરકારે કિસાન સન્માન નિધિ આપવામાં આવે છે એક પ્રકારે સન્માન પણ કરવામાં આપવામાં આવે છે નિધિ પણ આપવામાં આવે છે નિધિની વાત કરીએ તો બે હજાર રૂપિયા અને એવી રીતે ત્રણ વાર બરાબર ને એટલે કુલ મળીને છ હજાર પણ લાગે છે કે આજના સમયમાં જ્યારે ખૂબ જ મોટા પાયે એની જમીનનું ધોવાણ થયું હોય જે બિયારણ છે તેનું નષ્ટ થઈ ગયું હોય ફરીવાર બિયારણ લાવવાનું હોય દવાનો છંટકાવ કરવાનો હોય ફરીવાર તે વ્યવસ્થા કરવાની હોય આપણે એની રોપણી માટે પણ માણસો રોક્યા હોય પરંતુ એ માણસોને હવે ફરી એકવાર આપણે જરૂર પડે અથવા તો એક સિઝન રાહ જોવી પડે સરકાર આપે છે ચોક્કસથી આપે છે પરંતુ એ ટુકડે ટુકડે આપે છે અને એ આપે એ કેટલા પૂરતા છે અને બીજો પ્રશ્ન એ થાય કે ત્યાં સુધીમાં તો સિઝન આખી નીકળી જતી હોય છે ચોક્કસથી આપનો સુજાવ જે છે કે ખેડૂતોને ઘણી વાર મોટું નુકસાન થતું હોય છે અને મોટું નુકસાન થતું હોય ત્યારે સરકાર સહાયના રૂપે છ હજાર રૂપિયા આપે છે એને એ વધે તો ખેડૂતોના હિતમાં છે અને એ હું પણ માનું છું પરંતુ આ વ્યક્તિગત કેસો ક્યાંક ઢળાળવાળા ખેતરો હોય છે ત્યાં જમીન પૂરેપૂરી નાશ પામતી હોય છે એટલે અલગ અલગ કિસ્સામાં અલગ અલગ વાત છે અને એટલા માટે જ આજે હું માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનને સલામ કરવાની કોશિશ કરું છું અમુક ખેડૂત આગેવાનોએ એ યોજનાને રોકી છે પરંતુ જો આ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અને પ્રાઇવેટ ફાર્મિંગ અને આ બધું જો આવ્યું હોત તો નાના ખેડૂતોને બહુ ફાયદો થવાનો હોત કારણ કે આ બધી સમસ્યાઓથી ઝૂમે છે અને એની એનો ઉકેલ એ આ બધી આ આ જે કાયદાઓ બન્યા હતા એમાં હતો પરંતુ એનો ખૂબ અભ્યાસ ન થયો અને એક વિરોધ થયો એટલે એને સ્થગિત કરવામાં આવ્યો છે તેમ છતાંય ખેડૂતની પડખે સરકાર છે હમ સર ખેડૂતની પડખે સરકાર છે ફરી એકવાર અશ્વિનભાઈ અહીંયા સવાલ એ પણ થાય છે કે જો ખેડૂતની પડખે સરકાર હોય તો આ વખતે મોટાભાગના વિસ્તાર એવા પણ છે જે આપણે વાત કરીએ તે પ્રમાણે કે ખૂબ જ વધુ માત્રામાં વરસાદ પડી ગયો અને તેને કારણે ખેતરોમાં કેટલાય દિવસો સુધી પાણી ભરાઈ રહ્યા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી તંત્રને રજૂઆત કરી તેમ છતાંય તે પાણીનો નિકાલ ના થયો અને તે ખેડૂતો બહુ સ્પષ્ટપણે માને છે કે સરકારે જો સમયસર અમારા ખેતરમાંથી પાણીનો નિકાલ કર્યો હોત તો જે તેમને લાખો રૂપિયાનું નુકસાન જવાનું હોય તે ના ગયું થયું હોત ઘણી જગ્યાએ એટલા માટે હું કહું ડાંગની વાત કરીએ વલસાડની વાત કરીએ સુરતની વાત કરું છું વડોદરાની સ્થિતિ એવી છે જૂનાગઢ અને કેશોદ વિશેષ રૂપે ગીર સોમનાથમાં ત્યાં સૌથી કપરી પરિસ્થિતિ હતી વારંવાર ખેડૂતો સરકારને કરગરતા રહ્યા અને તેમ છતાંય સરકાર અમે કરીશું કરીશું એમ હૈયા ધરણા આપે છે આજે આપણે જોઈએ છે કે ઘણા મોટા પ્રમાણમાં વરસાદ ગુજરાતમાં આવ્યો છે આજે તમામ ચેકડેમ ડેમ ઓવરફ્લો થયા છે નદી નાળા ભરાઈ ગયા છે અને કુદરતનો જ્યારે આ આશીર્વાદ આપણને મળતો હોય તો એનું થોડું નુકસાન તો થવાનું છે પરંતુ ખૂબ મોટા પાયે જ્યારે આ અને સતત આ માસમાં આટલો બધો વરસાદ ન હોય પરંતુ સમગ્ર શ્રાવણ માસ વરસાદ આવ્યો છે એટલે કે આ વરસાદના કારણે પણ ક્યાંક વોટર ભરાવાના સમસ્યા બની છે તો કારણ કે વોટર પાણીને જવાની પણ એક તો રસ્તો જોશે એ રસ્તો નહી મળ્યો સરકારે અનેકવિધ પ્રયત્નો કરેલા છે રીતે ચેક જ જ પાણી છોડ્યા છે જો પહેલેથી પણ તો પણ ગામે ગામે એની સમસ્યા ઉભી થતી હોય છે એટલે આ સંયુક્ત રીતે સરકારને આયોજન કરવાનું થાય છે પરંતુ જ્યાં પણ કઈ નુકસાન થયા છે તેના વીમા તેનો સર્વે કરવો તેનો વીમા આપવા અને સરકાર છે પાક વીમાના પ્રશ્નો છે તે સરકાર સોલ્વ કરે છે સમયાંતરે સર્વે પણ કરે છે કેટલા એગ્રી છો તમે બિલકુલ સદંતર ખોટી વાત છે સરકારની સામે ખેડૂતોએ ખુબ રજૂઆત કરી છે સરકારનો પેટનું પાણી હલ્યું નથી ગયા વર્ષે પણ લોકોને જે નુકસાન થયું છે એના પણ પૈસા મળ્યા નથી સર્વે થાય છે પણ લોકોને ખેડૂતોને એના રૂપિયા ચૂકવાતા નથી જ્યારે આપણે સ્થળ પર જઈએ ગામ પર જઈએ તો ચોક્કસ જસ્તી આપણને ખ્યાલ આવે કે ખેડૂતોને કોઈ પણ જાત જાતનો કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી આજની પણ પરિસ્થિતિ એવી છે કે ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે બિયારણ લોકોનું મળી ગયું છે સરકાર સર્વે પણ કરાવતી નથી અને સરકાર જો કદાચ ભવિષ્યમાં સર્વે કરાવે તો સર જે પૂરતા પ્રમાણમાં એમને જે નુકસાન થયું છે નુકસાન પણ ચૂકવાતું નથી અને અનેક પ્રશ્નો ખેડૂતોને ખેડૂતોની સમસ્યાઓ ઉભી થાય છે હમણાં આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વાત કરતા હતા કે અમે છ હજાર રૂપિયા આપીએ છીએ ભાઈ તમે છ હજાર ની વાત કરો છો આજે પરિસ્થિતિ એવી છે કે ડીઝલ નો ભાવ જુઓ

બધી વસ્તુ પોકડ સાબિત થઈ છે ચલો આ જે દાવા છે સરકારના તંત્રના એ પોકળ સાબિત થયા છે ભાઈ નું કેવું છે અભિષેક પેટ્રોલ ના ભાવ વધ્યા છે ડીઝલ ના ભાવ વધ્યા છે બિયારણ છે કદાચ ફરી વાર તેની જરૂર પડશે દવાઓ છે ફરીવાર છાંટવી પડશે ફરીવાર લેબરની પણ જરૂર પડશે આ બધી જ વાતો આપણે કરી એટલે આપ બધા જ મુદ્દા જાણો છો કે ખેડૂતોને સ્પર્શે તેવા મુદ્દા કયા છે આપ વિપક્ષમાં છો આપ કોંગ્રેસ તરીકે છો આપની ફરજમાં નથી આવતું કે વિપક્ષ તરીકે ખેડૂતોની પડખે ઉભા રહેવું માત્ર મીડિયા કે ત્યાર પછી તમે ઉભા થશો

અમે જે ચૂંટણી ઢંઢેરો લઈને આવી રહ્યા છે એ ઢંઢેરા સાથે કદાચ તમે સહમત નહીં થાઓ અભિષેક ભાઈ એક બાબત સાથે કદાચ તમે સહમત નહીં થાઓ મેં પણ જોયા છે કોંગ્રેસ નું કામ બોલે છે એ તમારા પોસ્ટર છે પણ સવાલ એ છે કે માત્ર પોસ્ટર લગાવવા છે કે જનતા સુધી પહોંચવું પણ છે ખેડૂત સુધી પહોંચવું પણ છે હા બિલકુલ જનતા સુધી પહોંચવું ખુબ જરૂરી છે અને અમે એના માટે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નેતા ગણ પ્રવાસ પણ કરી રહ્યા છે એટલે કોંગ્રેસ લોકો વચ્ચે છે લોક વચ્ચે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને અવાર નવાર ખેડૂતો પ્રશ્ન ને કોંગ્રેસ હંમેશા ઉઠાવતી આવી છે તો ખેડૂતો નો પ્રતિસાદ કેવો મળે છે આપને આ દેશની અંદર સૌથી વધારે કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે કે જે ખેડૂતોના ના પડખે રહી છે

ચલો કે ખેડૂતો તમારી સાથે છે ખેડૂતો તમારી પડખે છે પાક વીમો એ હંમેશા ખેડૂતો માટે ચિંતાનો વિષય રહ્યો છે ખેડૂતો હંમેશા કહેતા આવ્યા છે કે અમારું પ્રીમિયમ છે એ સમયસર કપાઈ જાય છે પરંતુ જ્યારે અમે દાવો કરીએ છીએ ત્યારે આ પૈસા કાપી લે છે આ પૈસા કાપી લે છે ને માત્ર એક રૂપિયાનો દાવો કર્યો હોય તો પાંચ કે દસ પૈસા આપે છે વાત કેટલી સાચી સરકારે ગત વર્ષે જ આ બાબતે વીમા કંપનીઓ સાથે વાત કરી હતી અને વીમા કંપનીઓ તેનું પૂરેપૂરું વળતર આપે એના માટે સરકાર એક વો એક નોડલ એજન્સી તરીકે એની વચ્ચે આવી છે સરકારના અધિકારીઓ વીમા કંપનીઓ સાથે સતત વાત કરી અને ખેડૂતોને લાભ અપાવે છે મારા કોંગ્રેસના મિત્ર એમ કહે છે કે ભાજપ ભાજપ વચ્ચે તો બોલવાનું તો કોંગ્રેસ ને ફાવશે જ આ આટલા વર્ષો દરમિયાન તમારા સમયમાં તો ખાલી દુકાળ પડતો તો ભાઈ એટલે હવે તો વરસાદ આવે છે એના માટે ખેડૂતો ની યોજના બનાવી કોંગ્રેસે બનાવી હતી તો કે ના આ ખેતર ની અંદર ખેડૂતોને જે પણ કઈ ઓજારો છે એ ઓજારોની સબસિડી આપવાની યોજના બનાવી હતી તમે બનાવી હતી તો કે ના તમે તો યુરિયા ખાતર વાપરો યુરિયાના યુરિયા ખાતરના કારણે એ જમીનો જે બેહાલ થઈ એનો હેલ્થ કાર્ડ બનાવ્યું છે કોણે ભાજપની સરકારે ખેડૂતોને સક્ષમ કરવાની કોશિશ અરે ગત વર્ષે ગુજરાત એકલામાંથી લાખો ટન ખેત પેદાશ એ નિકાસ કરી શક્યા છે અને એમાંથી આપણને ખબર પડે છે કે ખેડૂતોની આવક વધી છે આવક વધારવા માટે અનેકવિધ આયામ ભારતીય સરકારોએ કરી છે કોંગ્રેસ માત્ર ને માત્ર જયારે બોલવાનું આવે છે ત્યારે કોંગ્રેસ એટલું જ બોલે છે કે અમારે લઘુમતી ને હક્ક અપાવવાના છે લઘુમતી સિવાય ખેડૂત માટે એમના પ્રમુખે કોઈ પણ જાહેર નિવેદન

ખેડૂતોના દેવા માપ પણ કોંગ્રેસ પક્ષે કર્યા છે જયારે ખેડૂત ને પરિસ્થિતિ ગંભીર થાય તો ખેડૂત ની ચિંતા માત્ર કરવી તો કોંગ્રેસ પક્ષે કરી છે નાના નાના રોડો બનાયા ખેડૂતો જઈ શકે ખેડૂતોને કનેક્ટિવિટી આપી માલ વાહક રેલવે ને તૈયાર કરી પોતાનો માલ દેશ થી અંદર ગમે તે કોંગ્રેસે આપ્યું છે રેલવે છે અંગ્રેજો વખત હતી બન્યો છે હમણાં ગામડામાં રોડ નતા તમે કોંગ્રેસ કોંગ્રેસે કર્યું એ કહી શકે કોંગ્રેસે ઉદઘાટનો કર્યા નર્મદા ડેમ નું ઉદઘાટન કર્યું પરંતુ પાણી કઈ સરકારમાં આવ્યું તો ભારતીય જનતા પાર્ટી એ વિશેષ પ્રયત્ન કર્યો ગુજરાત સરકાર માં આવ્યું ગુજરાત ને ગુજરાતને અન્યાય કરવામાં કોંગ્રેસે કોઈ પાછી પાણી નથી કરી કોંગ્રેસ ની કોઈ વાત સાંભળતી નથી કેન્દ્રમાં આજે સરકાર ની વખત થી અને સિંચાઈ મંત્રી કેશુભાઈ પટેલ હતા ત્યારથી કામે ગતિ પકડી છે હું કોંગ્રેસને એવું નથી કેવા માંગતો કે કોંગ્રેસે કંઈ કર્યું નથી પરંતુ હવે વિકાસની જે ગતિ પકડાઈ છે ભારતીય જનતા પાર્ટીના ના નિર્ણય સ્પષ્ટ નિર્ણયના કારણે છે અને એનો લાભ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે પાણી ભરાયું તો લાખો મેગાવોટ વીજળીની વીજળી આપણે પેદા કરી શક્યા છે એ કોંગ્રેસને નહીં ખબર પડે એ કોંગ્રેસ નહીં ખબર પડે કોંગ્રેસ એકસો થી

દરેક રાજ્ય ને પોતાની હ્યુમન રિસોર્સિસ હોય છે એની પોતાની પ્રોપર્ટી કે એની અંદર થી એની પાસે કેટલો કેટલું માઇન્સ છે એની પાસે એની પોતાની ક્વોલિટી છે ચોક્કસ દ્રષ્ટિએ દરેક દરેક સ્ટેટ ની પોલિસી મેટર જુદી હોય શકે આજે આપ જુઓ તો આપણે હેલ્થ કાર્ડ ની આપણે ગુજરાતમાં વાત કરીએ તો આપણે એવું કે પાંચ લાખ આપીએ છે રાજસ્થાનની સરકાર દસ લાખ આપે છે તો એ અલગ હોય શકે અમે તો આનંદ લઈએ છે કે અમારી સરકારોમાં દેશના મુખ્યમંત્રી આટલા ચિંતિત છે રાજસ્થાન રાજસ્થાનના મુખ્યમંત્રી એટલા ચિંતિત છે તો આઈ પોલિસી હોય શકે બેવડી હોય શકે છે અમે એમાં કઈ કારણ કે દરેકના રિસોર્સિસ જુદા છે એ ઇ સ્ટેટની ક્વોલિટી એની જરૂરિયાતો એ જુદી છે આપણે આપણી જરૂરિયાતો જુદી છે ચાલો બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી આ સરકાર સરકાર જે આપવી જોઈએ જોઈએ જે સિસ્ટમ ગોઠવવી ગુજરાત ની અંદર સદંતર નિષ્ફળ છે એ આ તંત્ર ની આજે સતત છેલ્લા પંદર દિવસ મહિના થી આ તંત્ર ની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં માં

કયા કારણથી વારે છે તો અત્યારે બસ આટલું જ તો ચર્ચામાં મારી સાથે જોડાયા અશુનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો અભિષેકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે બદલ તો અમારી આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર